हेलो स्टेज ऊपर विराजमान गुरु मां गुरुदेव अने रानकी तमाम सरपंचो अने आगेवानो अने अपना गाम मांथी पधारेला बधा वडीलो मुरब्बीओ माताओ बहेनो अने मारा भाईओ ચૂંટણીની વાત કરતા પેલા બધાને રામ રામ સીતારામ. આજની આપણી અહીંયા કુતિયાળામાં જે સભા રાખવામાં આવેલી છે, આપણી આ સભા આવનારો ગુજરાત વિધાનસભાનું જે ઇલેક્શન જે ચૂંટણી આવી રહી છે તેના અનુસંધાને છે. આજે ચૂંટણીનો માહોલ છે અને આપણા આ રણાવાવ કુતિયાળા સીટ ઉપરથી ભાજપ કોંગ્રેસ અને એનસીપી આ રીતે ત્રણ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે આપણા વિસ્તારમાં ત્રિપાક્ષીય જંગ હોય ત્યારે ચૂંટણીનો માહોલ છે અને આજે બે ઉમેદવારી કરી છે ત્યારે આપ સૌને બે વાતો કહીશ. ચૂંટણીઓ આવે અને બધા પક્ષો પોતપોતાનું મંતવ્ય રજૂ કરે, પોતપોતાના વિચારો રજૂ કરે ત્યારે આજે હું મારા વિચારો રજૂ કરીશ. પહેલી વાત તો એ કે જે આ વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણી કોઈ પક્ષ લેવલ ઉપર આ વખતે લડાતી નથી. આ વખતેની આપણી જે ચૂંટણી છે એ વર્ચસ્વની લડાઈ છે. વ્યક્તિગત નામ ઉપર ચૂંટણી લડાઈ રહી છે. આજે પક્ષ લેવલે ચૂંટણી ક્યારે યોજાય આ કોઈ પક્ષ લેવાની ચૂંટણી નથી. આ ચૂંટણી જે છે એ માત્ર ને માત્ર વ્યક્તિગત નામ ઉપર લડાઈ છે. આવતે જો પક્ષ લેવલે ચૂંટણી થાય તો આપણે બધા જાણીએ છીએ આપણા વિસ્તારનો આ તાલુકો છેલ્લા બે વર્ષથી જે આપણા વિસ્તારમાં ચર્ચા ચાલતી હતી કે ભાઈ આ વખતે ચૂંટણીમાં રસાકસી થશે, આવી વાતો બધી ચાલતી હતી. શું કામ કે આ વખતે ભાજપમાંથી આપણી સામે બધા એવી વાતો કરતા હતા કે આપણા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે રમેશભાઈ ઓડદરા, આપણે જેને રમેશ પટેલના નામથી ઓળખીએ છીએ, બધી વાતો થતી હતી ને કે આ વખતે આપણી સામે રમેશભાઈ પટેલ ટિકિટ આપશે. વાત હતી નથી તો એમને ટિકિટ આપી. બધા કાર્યકરો નારાજ થયા ત્યારે તમને આમાં ભાજપ જેવું લાગે ક્યાંય? ચૂંટણી પક્ષ લેવલે ક્યારે યોજાય કે ભાઈ પક્ષના કાર્યકર હોય, પક્ષને સમર્પિત હોય અને પક્ષ લેવલે 10-12-15 વર્ષ કામ કર્યું હોય એવા વ્યક્તિને ટિકિટ આપે ત્યારે આપણે કહી શકીએ કે પક્ષ લેવલની ચૂંટણી છે. બરાબર ને? આજે જે ચૂંટણી થઈ રહી છે અને આપણી સામે જે ઉમેદવાર આવેલા છે એના વિશે હું તમને એટલું પૂછું છું કે જે ભાજપના ઉમેદવાર છે એને આપણે બધી કોઈ ઓળખે જ નહીં.
આપણા વિસ્તારના છે? એક જ વાત કહું કે ઓલા ઈ ઓલા, આપણે ઈ આપણે. એને આપણા વિસ્તારમાં કોઈ ઓળખતું નથી, એને કોઈ પાડકતું નથી. આવા ઉમેદવારને ઠોકી બેહેડા છે. તમે આ કોઈ ચૂંટણી રાજકીય ચૂંટણી નથી, કોઈ પક્ષ લેવાની નથી, આ માત્ર ને માત્ર કૌટુંબિક વાત છે. છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ તમે તપાસો. પોરબંદરમાંથી ઓલા બાબુલાલ ઉભરી અને અહીંયા કુતિયાળામાંથી આ દુલાવાળા, આમાં સારું માળા કોઈ છોકરી રડવા એવું કોઈ દી. ઘણી વખત હું ને પટેલ, પટેલ આપણે રમેશ પટેલ, વેજો પટેલ નહીં, હું તો બે પટેલ છે. અમે ઘણી વખત લગ્ન પ્રસંગમાં ભેગા થતા ત્યારે વાત કરતા. પટેલ મેં કીધું શું છે? તો મને કે ભાઈ ટિકિટ લેવાની વાત છે, મને ટિકિટ દઈશ. એટલે મેં કીધું આપણે મામા ભણત બે હા મેં ચૂકી લડું, મારે પક્ષ હું આદેશ હોય તો કરવું પડે, હું બરોબર છે. હું તમને પાકો છે ટિકિટ આપશે મને કે હા. મેં 2-3 વખત પીછું છું, ભાર દીધું થોડું જોજો. મેં કીધું મને વચન આપ્યું છે કે, એટલે મેં કીધું તમને વચન આપ્યું કોની? ગાંધીનગરથી આપ્યું, મુખ્યમંત્રી આપ્યું કે કોઈ મોટા નેતા આપ્યું? તો કે ના ના, મને બાબુલાલે વચન આપ્યું. એટલે મેં એને ત્યાં જ કીધું કે તો પતી ગયો, તો ચિંતા નથી. કારણ કે એને કોઈ કોઈ વચન પાડ્યું એની પેઢીમાં કોઈ રસ હાથ કર્યો. આ બાબુલાલ ને આ દોલાવરા ને આ બધાને આપણે ઓળખીએ છીએ. આ ખાનદાન એવા છે ઘરે બરકી બરકી મારી નાખ્યા બધા. બાકી સામી સાથે તો બાજુ આવે પાડી રહ્યા કોઈ નતા. અને તમને એક જ વાત પૂછો છો કે આપણા પટેલ છે પ્રમુખ જિલ્લા પંચાયતના રમેશભાઈ, એ આની હારે બાંધી આવે આ પાડા વાળે, એની સામે કોણ બાંધી આવે? એને ઘર સુધી પાછો મૂકવા કોણ જાય? આ મારાથી છતમાય બાકી છતમાય નહીં. આજે આપણે 5 વર્ષ પેલા ચૂંટણી લડ્યા, આ એપ એનો કાકો ધારાસભ્ય હતો, આપણે એને હરાવ્યા તો આપણે ઘર સુધી મૂકીએ તો આપણે કે શાંતિ થઈ. આ મોટો પાડો કહી તો નાનો પાડવાય. એટલે મારું કહેવાનું એ છે કે જેને દુનિયાદારીની કોઈ ભાન નથી, કોઈ દી વાડી મૂકીને બહાર નથી કરે, આવા છોકરી લેવા નીકળી પડે આવે. અને આપણે જોયું અહીંયા ગામમાં આવે છે 50-60 ગાડી લઈને આવે છે. અરે આટલી બધી ભીખ લાગતી તો છોકરી લડાય ને ઘરમાં દેખો ને ગાડીઓમાં બિચારાનો મરો સોલા મજૂરોનો, મોટવાડાના મજૂર છે, બખલાના મજૂર છે અને આદિત્યના છે. બધા મજૂર વખત છે, દબાવી ધમકાવી લઈ આવે છે. અને મારા આંટી એક વાત બોલ્યો હમણાં કે મને અહીંયા બોલાવતા નહીં, તમને રોજ નહીં આપે. રોજ તો એના બાપ, એના બાપે કોઈ બોલ્યો નથી, કોઈ ડાય કોઈ બોલ્યો. ગરીબ માળાના રૂપિયા ખાઈ ખેલા એ બધી પૂરી હવે. આવા ઉમેદવારો આ ચૂંટણી લડવા આવ્યો છે એટલે બળદ બધા ભાગ જ પડશે કહેવાય નહીં કે મારી વાત ખબરો. અહીંયા આપણે પશુવારી અમે 4 દિવસ પહેલા પ્રચાર કરવા ગયો હતો, જેથી પ્રચાર કરીને આપણું કટમણ આવે છે ઉત્યાણ છેલ્લું ગામ, ત્યાં આપણે પ્રચાર કરવા જતો. અને પશુવારીથી નીકળ્યા આગળ કટવાડા ગયા, કટવાડા આગળ જતા હતા આપણા આહિર સમાજનું ગેમ છે હતું. હા, એ લોકો મને ઊભો રાખ્યો કે ભાઈ ઊભા રહ્યો, ચા પીવો? ચા પીને આવે વાંધો નહીં. ચા પીતા હતા એટલે મને કીધું કે પેલા ભાજપ પર આપણે આગળ ગયા. એમ સારું. મને કે એ ચૂંટણી રડવા નીકળ્યા ભાઈ કે હું સાબિત કરવા નીકળ્યા એ ખબર જ પડતી ગઈ. હું કઈ મૂકને ભાઈ તારે કેમ આપણે ટેન્શન, તમારા વિસ્તારમાં મને અમર પછી આવ. એટલે મને કે બીજી એક વાત ભાઈ થઈ, હવે એ લોકો અહીંયાથી ગાડી લઈને પસાર થયા હતી 10-12 જણા, અહીંયા 4 કેબીને ઉભા રહ્યા એ 50-60 કરી લઈને ત્યાં 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 ઉતરીને બધા ભાષણ ચાલુ કરી દીધા. મત મહિંદા
પછી બધું પૂરું થયું તો ઓલા કોઈ બોલે નહીં, ભાઈ કેમ થયું? તો કે ભાઈ તમે અહીંયા ભત માંગવા આવો છો, તમે કીધું ભત કે ભત આપજો, પણ આ તમારા કુતિયા વિસ્તારમાં નથી આવતો, એવા માણા વધારે મારો ત્યાં જઈને મત પાકી એવા ઓલાએ કીધું કે ભાઈ પેલા કહેવાય ને, ઓલાએ કહો હોશિયાર બાબા કે પેલા પૂછાય ને, એટલે મેં એને કીધું બોલા તારે એ ભાન નથી. અને એ ભાન ક્યાંથી હોય એને, એની આરે કોઈ ભાજપના કોઈ આગેવાનો કોઈ કાર્યકરો નથી ફરતા, આ ગાડીના કાચ બંધ રાખી રાખીને મજૂરોને ફેરવે કે તમે સમજ્યા? તમે ક્યાંક આપણે ભાન હોય તો ને આપણું ક્યાં સુધી છે? અને એમાં એ વાત નથી એનો, કોઈ દિવાળીની બહાર નીકળો નથી. અરે ચૂંટણી આવે ચૂંટણી નીકળવા લડવાની હોય. આજે મૈયારી પ્રસંગની વાત કરું, મૈયારી ગયા 3 દિવસ પહેલા, એક વાર તો ધોકા ખાઈ દેવાય નથી, માંડમાં નીકળ્યો. આખું ગામની ફરતી ગાડીઓ રાખી બધી ગલિયા ગલિયા ઉભા રહ્યા, બધા પછી મૈયારીમાં ગયા. કોઈ પણ મૈયારી વાળા કેવા ઉછમાં એનો ઓડિયો બોલે પાછા ગયા. આને કોઈ ઓળખતો નથી, કોઈ પારખતો નથી ચૂંટણી લડવા આવેલા. એક ઉમેદવાર ભાજપનો છે, આને કોઈ ઓળખતું નથી, અને બીજો કોંગ્રેસમાંથી આ વેજો પટેલ છે, જેની છઠ્ઠી આપણે બધા ઓળખશું. ઓળખવાનું નતા? અરે ભાઈ તું મારો કે છે કે ઉઠતા નથી તો તારો બાપ આવતો તો લગ્નમાં બધા લીલો આવતો તો તારા તો અગિયાર ગાડી ઉઠો થઈ ગયો. ને સારું હે, કામ હોય તો એ ટાઈમે પહોંચી જાય તમે, પણ તારી જેમ નવરા બેઠા ગામને નખો તત વાર્તા છવાના ઉઠે હું ઉઠીને સારા કામ કરો. આ ગામમાંથી ક્યાંય પણ જ્યાં સભા હોય ત્યાં ખાવાનું રાખે, કોઈના કરિયાને દીર નથી આપવો તમે. અને કોલેજ કોલેજ તો ભાઈ જેની સ્થાપના છે ને એથી તારું નામ કે તારા બાપનું નામ પઠાવતું, તને ઓળખું નતું કામ કરું. મારી માલ એવી જ કોલેજ, કોલેજ મારી માલ એવા. અને બિલ્ડિંગના પૈસા અમે આવી પાસ, ને જગ્યા જે લીધી ને 5 વીઘા એના પૈસા અમે આવી પાસ. હા તમે એક વિચાર કરો, હે અરે પણ તમને એક વાત પૂછો કે જે ગામના આપણા વેપારી છે એનું કરિયાણું લે તો એનું 20,000 બિલ નથી આપતો, આ કોઈ 50 લાખની જગ્યા લઈ જાય પડે. આપણે ખબર છે કોણ મારા કેવું છે, આજેના દીકરાને અમે ભટ, મારી વાત સાંભળજો, અમારે વાંધા ક્યાંથી પડ્યા કે ભાઈ ક્યાંય પણ તમે જાઓ ગામમાં કોઈ દુઃખદ ઘટના બની, કોઈ કોઈ મરણું થઈ ગયું હોય, 2 વખત અમારે મગજ મળી શકે. હવે તમે અહીંયા કોઈને ઘરે મોઢે થવા ગયા છો, અહીંયા રાજકારણ લઈને બે આ ભાજપ્યાનો ભાઈ તું મારી હારે આવું તો આવા કોણ બોલતો? આપણે ક્યાંક દુઃખમાં સહભાગી બનવા ગયા છે? યા આપણે આવી રાજકારણની વાતો કરી ખરાબ લાગે, નકર તો એ તમને ખબર છે કે અમારી હારે ફરતો અમે ક્યાંય જતો, વાંધા અમારે પડ્યા હતા રોડ રસ્તાના કામોમાંથી પડ્યા. અને આ જે સામાન્ય માણસ આપણે વેપારીઓ ભાઈઓ છે કે બિચારો કંદો એવો હોય એને પૈસા નથી આપતો, આમાંથી વાંધા પડ્યા. મારે કઈ બીજું મારો પ્રશ્ન બાંધો હતો, જ્યાં કામ કર્યા રોડમાં હજી ખાડા બોડાળા નથી પાછી, સમજ્યા તમે? એટલે જે બાબત છે સાચું હોય તમે બોલો, ખોટું બોલી અને કોઈને ભરમો આવી આપણે. બાકી તો મારે આ ગામમાં કઈ કહેવાની જરૂર નથી, ગામ મને ઓળખે અને એને ઓળખે. આપણે બધા થાકી ગયા છે, જૈનમાં વગરના બધા બેઠા છે, આ તો આ 2 કલાક બોલવો તો આવી જવું છે. એટલે આપણે હવે ટૂંકો કરશું થોડું, મારે જે વાત કહેવાની છે
આપણી ચૂંટણી છે અને આ ચૂંટણી હું તમને એક વાત પૂછું, કુટિયાળા ગામના ગ્રામજનો તમામ અત્યારે હાજર છે, મારે એક જ વાત પૂછવી, મારે બીજી કોઈ ચોખવટ કોઈને કરવી નથી, જયારે તમે મને બોલાવ્યો ત્યારે ઉગા ભાગે આવ્યો ને, તમને પાણીનું આખું ગામ માંથી બધી જાય વાતાવરણ બેનો બધી ઉભી પાણીનો હક કરી દીધો ખાવ બાથી પાણી લેવો, બાકી ક્યાંય પણ કોઈ પણ દિવસ હું તમને એક વાત કહું કે આપણા આ ગામમાંથી કે આપણા આખા વિસ્તારમાંથી જે કોઈ પણ નાનો મોટો માણસ મારી પાસે કામ લઈને આવ્યો નહીં, કામ મેં કરી જ જાય, કોઈ કામ વગર પાછો ગયો નથી, અને આપણે અહીંયાથી કામ લઈ માણસ હસતું હસતું નીકળે એની દિલ લીધું આપણે અમને સમજો, જો આ 22 વર્ષથી જો ભાજપ સરકારની સામે ટકી રહ્યા હોય ને તો એ માત્ર ને માત્ર તમારો પ્રેમ ને તમારી દુવા મળ્યા છે, એટલે જે વાત તમને કહું છું કે આપણા ઘરે કોઈ પણ માણસ હોય એવું હોય નાનું મોટું એ કોઈની આર્થિક સહાયની જરૂર હોય કે બીજી કઈ બાબત હોય અમે કોઈથી કઈથી પાછા પડ્યા નથી, અને રાજકારણ તો આજ કાલે આવ્યું આ બીજી ત્રીજી પેઢી છે મારી, બીજી ત્રીજી પેઢીમાં કોઈ એમ કહી દે કે આપણે ઘરે ગયા અને આપણે સાંભળ્યા નથી કે ચા પાણી નથી પીવડાવ્યા કે રોટલા નથી ખવડાવ્યા, આપણે આજે કોઈ દે કોઈ માણસ ચા પાણી પીધા વગર કે રોટલા ખાધા વગર પીવું નહીં છે, કોઈ આપણે કોઈ ગઈ તો પાછું તમે એ ઉઠવું કરો, આપણે અહીંયા કોઈ પણ એવા છે ચા પાણી પીધા વગર કે રોટલા ખાધા વગર કોઈ ગયું નથી, તો સામે જ આ દાખલો લ્યો ભાજપ નમેદવારનો, અને બીજી પેઢીમાં કોઈ દીકરો ચા નથી પીવું લેવી, અને આપણે આજે બધા ભેગા થયા છે ચૂંટણી નાનું લક્ષીને આજે ગામમાં બધું ભેગું થયું છે, ત્યારે પહેલા તો હું તમને બધાને આપ સૌને એક જ વાત કહીશ, મારા 5 વર્ષની આ ટર્મ દરમિયાન મારે જ્યાં જ્યાં જે જે કરવાનું હતું બધું કર્યું છે, કોઈ ગામ બાકી નહીં હોય કે રસ્તા નથી બને, આપણે કોઈ ગામ એવું બાકી નહીં, 102 ગામ છે આપણા કે મેં ગ્રાન્ટ નહીં આપી હોય, મેં પહેલા કીધું તું નથી કહું છું, હું ભાજપમાં નથી માનતો નથી કોંગ્રેસમાં માનતો, હું ખાલી માનું છું તો કામમાં માનું, મારે જે કરવાનું કરવાનો જ છું, એમાં મારે કોઈ સરકારની જરૂર નથી કોઈ પક્ષની જરૂર નથી, મારી સરકાર પર તમે છો મારા મિનિસ્ટર પર તમે છો, આ આપણો પરિવાર છે, નોટબંધી બાદ કોઈ દી બધા ભાજપ પર પૂછવા કોઈ હે રેનો બધો દિવસ પાસે પાસે આપણે ચોમાસામાં ગ્રીપ નખાવી દી બાજી એની ખબર ને કને કને કલેક્ટર આવતો બંધ કરાવવા અરે બંધ કરવા છોકરાઓ જાય છે અમારા ટેણિયા ભરવા ભરા નાના નાના ફૂલકા એટલે સ્કૂલો બંધ છે, કોઈ બેન નીકળી કે મારા ગામમાંથી હાલી નીકળી શકતી, તેથી આપણે LNT વાળાને પરકી મારી રીતે અને મારી ભાષામાં જે કેવું તો કોઈ કામ કર્યું ને નીકળી કરવા જાવ તો સરકાર ન કરવા દે આપણે, અને ઘણાને પેટમાં દુખતું હતું, આ એવા છે બધા કોઈને કરવું નથી કરવાય નથી, ભાજપમાં જોઈ લો કે બધામાં જોઈ લો, એટલે જે મારે કરવું હતું 5 વર્ષની ટર્મ દરમિયાન પાણી રસ્તા અને લાઈટ આ 3 માંગણી એવી પડી, આમાંથી એક જ બાકી રહી, આપણા ખેડૂત ભાઈઓ બધા બેઠા છે બધા વાડી વિસ્તાર વાળા બધા બેઠા, કોઈ દી કોઈ જીબી ચેકિંગ વાળા આવ્યા કોઈ દી હેરાન કરે કોઈ, તો પછી આપણે બીજું કરવાનું મળે એટલે આજે બીજી એક વાત કહું છું કે આપણા વિસ્તારમાંથી દલિત ભાઈઓ બધા આવ્યા છે એના વિશે બે વાત કહીશ, પછી આપણે આ બધું ચૂકાવશું, દલિત ભાઈઓ જે બધા આવ્યા છે હું એક જ વાત કહું કે તમારી હાલત પણ અમારા જેવી છે, સાંભળજો આ ભાજપ વાળા અમને હેરાન કરતા શું કામ તો કે આ કોંગ્રેસ વાળા છે,
કોંગ્રેસ વાળા આપણે એની પાસે જઈએ આપણે તો કે તમે કોંગ્રેસ માં નથી. આ સ્થિતિ તમારી છે ને. આપણા સમાજ નું કામ કેમ નથી કરતા કોઈ કે આપણે લેબર લાગેલું છે કોંગ્રેસ નું. ભાજપ આપણે ખરાબ નથી છોડે કોઈ આપણું સારું ના મળે. ત્યારે હું તમને એમ કહું છું કે ભાજપ ને મૂકો સાઈડ માં, કોંગ્રેસ ને મૂકો સાઈડ માં. હું તમારી ભેગો બેઠો ને ગામે ગામ. અત્યારે 100 ગામમાં મેં સમાજ બનાવ્યો છે. હું તમને વચન આપું છું કે તમારા ગામે ગામ સમાજ હું બનાવી આવું છું ને. મોરતાના ગામડામાં જે આવું ત્યાં ગામના તમારા ગામની ગરબી હોય તમારી ગરબીમાં આવું કરવા દો. મારે એટલું જ કેવું છે કે આ વખતે વિશ્વાસ રાખો છોડો. બધું કામ થાય ધીમે 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 બધું સારું થઈ જશે. એક જ વાત સમજાવવાની છે અને એક જ વાત કહેવાની છે કે આ વખતે આપણે બધાએ જોવાનું છે. ખાસ મેન વાત કે ભાઈ આ ચૂંટણી કોઈ પક્ષ લેવાની છે નહીં. આમાં ઘણા ભાજપની વિચારધારા ધરાવતા હશે, ઘણા કોંગ્રેસની ધરાવતા હશે, પણ ઉમેદવારનું નામ જોઈને તમને બટન દબાવવાનું મન નહીં થાય. હા ભાઈ આ ભાજપ પર જો કોંગ્રેસ વાળા જો એને જોઈને કોઈ મત દેવાનું છે. હે આપણે વન સાઈડ આવી અત્યારે આપણી થોડી ઘણી ફાઇટ છે ભાજપની હારી છે. બાકી આ કોંગ્રેસ વાળા તો ગાડાને કૂતરું એનું લે છે. સમજ્યા ખબર ને જૂની કહેવત છે આપણી કે ગાડા ને છે કૂતરું એનું લે. કૂતરા ને છે ગાડું ઉઠોડું એ ગાડે બીજા વેચું રહેવાનું. સમજ્યા આપણી જે ફાઇટિંગ છે આપણે જે હરીફાઈ છે એ ભાજપ પર આવે છે. જીતીએ તો આપણે 100% જીતીએ. એવા વાત્ય કરતે ખરે મુખ્ય વાત કે આ પાછા કોઈ આપણે ગઈ જ્યાં સુધી મારી ધારણા છે જે હું કહું છું કે આ વખતે ફર્સ્ટ લેવલે કોઈ મત નહીં થાય, કોઈ મત નહીં આપે. અને જો એ મત મળે ને તો ભાજપ પર ડિપોઝિટ તો કાઢો. તો મને યાદ કરજો ડિપોઝિટ જાય જો ફર્સ્ટ લેવલે ફર્સ્ટ મળે ને પાછા કોઈ બી આની પેઢીમાં હાથ પેઢીમાં કોઈ ઇલેક્શન નીકળે. સમજ્યા તમે. આવી સિચ્યુએશન છે આપણા જે ખેડના અને હરટના ગામડા છે ને તમને બધાને ખબર છે ને. અરે કોઈને 2-2% મત મળે તો હારી વાત છે. કારણ કે આપણે 15-20 વર્ષથી અમી એક છો સામે પર ખેડૂત ભાઈ ઉપર ટેકાના ભાવ નથી આપ્યા. કોઈ એ પાક ખરાબ છે તો એના વળતો નથી આપ્યા. આ કુતિયાળામાં આપણે તુવેર દાળના ભાવ ઓલા બરા જે તુવેર દાળ રોખાવી એના પૈસા ઓલા બરાના બાકી છે. જો છે કે નહીં બાકી. અત્યારે આ આટલી તકલીફ તો હતી ને પાછી પડ્યા માટે કાંટો મારી આ માંડવીને તોડતા કહી દીધો. હમણાં આગળ ગામડામાં બોલ્યા બેઠા અમને મત નહીં આપો તો માંડવી નહીં તોડીએ. અરે ગામમાં આપણા જેવા વેતન તો હોય ને ભાઈ કે માંડવી હજી દોરણ કોરકો કઈ નહીં તને તો મતલબ દેવાનો દોરણ દેવો. તમે કોઈ માણાને જો દબાવીને જાતું હોય તો કોઈ આ આવી મીટિંગ આપણા તડકામાં બેઠા થાય આવી વાતો કરે છે. એક અમુક ગામમાં એમ કીધું પ્રશ્ન પૂછો. હવે આપણો વિસ્તાર છે આખો એક ખેડૂત ભાઈ વિસ્તાર છે આપણા ગામડા છે બધા. ત્યાં બધા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ માંડવી નો કરાવી દો આમ કે તેમ છે માંડવી નો જો ખાતી. તો આ ઉમેદવાર જે છે એ પોતે યાર્ડ નો પ્રમુખ છે ને ભાન નથી કે હું બોલે એની એમ કીધું મારી નથી તોડતા કોઈ એની ભાન છે કે હું પ્રમુખ છે આનો કામ હું છું. આ જંગલ માંથી આઈ લાવ્યા વગર આવ્યા છું બુદ્ધિ જવું છે જ નહીં. આજે હું એમ કહું કે હું તારા સભ્ય છું હું તમને ગ્રાન્ટ નો કહેવું. અને મારી કહેવાની વાત એ છે કે કોઈ જાતની આવડ નથી આવક નથી ક્યાંય કઈ બારોબાર નીકળ્યા નથી કોઈ કઈ કામ કરી આપી આવી એની કેપેસિટી નથી. બાકી તો મારાથી વિશેષ
તમે જોયો છે સભા હતી ને બ્રહ્મી, એ કાલે હતી, કાલે હતી, કેટલો માણસ હતો? સારો છે બાપા, બસો બસો કઈ કઈ નીકળ્યા ના ખરી, ભરતા આવી બે દીખાય રોટલા, નાના રૂપિયા નીકળે પછી પાછા એમાં આપણા માજી ધારાસભ્ય ઓળખાણો ને પંદર વર્ષ સુધી ભાઈ તે ગોતડી ઓડી બધા રોયા ને અમને ખબર છે પંદર વર્ષમાં કોઈ વિસ્તારમાં પૂછવા નથી આવ્યો. બે દિવસ એટલે હવે ટાઈમ ભક્તો જાય છે, તમે બધા પાસે ભૂખા ઉભા થાય, આમાં કોઈ હલતું નથી. આમાં છે ને મારે એટલું કેવું છે કે આને કહેવાય પ્રેમ અને લાગણી. મુખ્યમંત્રી આવતો હોય કે ગમે એવો લોડદોર આવતો ને આપણા ઉભે કોઈ, અને એ જ કહું છું કે મારે આજ ને પ્રેમ અને લાગણી જોઈએ છે, બાકી બીજું મારે કઈ જોતું નથી. તમને બાકી એક વાત કહું કે તમે જ્યાં ત્યાં કયો જયારે બોલાવો ત્યારે ખડે પગે ઉભો રહે, અને મારે માત્ર ને માત્ર તમારી પ્રેમ અને લાગણી જોઈએ. આપણો જે સંબંધ છે એ અરસપરસ લાગણી નો સંબંધ છે. આ ચૂંટણી એવી આપણે ભેગા થયું નથી. આપણી ગાડી જ્યાં ઉભી રહી ત્યાં 200-500 માણસ 5 મિનિટ ઉભું થઈએ. લાગણી ના પ્રેમ બાકી થોડા પૈસા થી કોઈ ઉભો રહે ને વધારે. હવે મારે બીજું કઈ કેવું નથી. આ બધો ડાયરો આપણો છે. એક બીજી જાહેરાત કરી દઉં કે બધા ખેડૂત ભાઈઓ છે, આપણો આખો વિસ્તાર ગ્રામ્ય બેઝ ધરાવે છે. આ વખતે આ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં પાણી છોડવામાં થોડીક તકલીફ થતી હતી. આ વખતે મેં એક જાહેરાત કરી છે કે પાણી આવતે જે છોડાયું આપણે બધાને ખબર છે ને, મેં એને કીધું હતું ભાઈ કે તમે રેવા દો, આ ભાજપ ને કોંગ્રેસ ની ખેતા ખેતી કરવામાં આપણે ખેડૂત ભાઈઓ મળશે. ગયા વર્ષે આ ખેતા ખેતીમાં પાણી છૂટવું નહીં. આ વખતે મેં કીધું પાણી તમે છોડાવી દો, પૈસા જે કઈ થાય હું ભરી દઈશ. તો આ બધાને હોય ને ભાઈ, ઘણે બાબુલાલ ભાઈ ગયા બોલાય, કીધું આવી જાઓ ત્યાં મળ્યા બધા કે ભાઈ પાણી છોડાવવાનું છે. તો કે છોડાવો છોડાવો, છોડાવો હું પૈસા ની વાત છે, બોલે પૈસા ભરવાનું થાય ભલામણ કરતો કે પૈસા નથી. એવું ના પછી છોકરા બીજા બોલી તો હું ગયા બાપા ભલામણ થી પાણી છૂટે પૈસા ભરવાના, પૈસા મારી પાસે છે નહીં, અને પૈસા ની બધી મારી પાસે ડિમાન્ડ કરતી હતી માંગતા એવી. આને ખબર છે છોકરાઓને કે આની ત્યાં ફાળા મજૂરો મને કહેવાય ફાળા નથી, મજૂરો નવસળામાં લખાય નથી. અને જ્યાં જાય છે ને આ તમે કેરો ભાજપ વાળા આ કોંગ્રેસ વાળા સામાન્ય માણસના ઘરે લગ્નમાં ગયા હોય કદાચ 50-50 જાય, કોઈ વધામણું કરતા નથી. માણસ મરી જાય, નાનું માણસ હોય તો શું થાય, કોઈ વધારો તો હમ તૂટી કોઈ ક્યાંય કરે નહીં, કોઈ ખાલી લેવામાં મને લેવામાં નહીં. અને આ વખતે મેં એક જાહેરાત કરી છે કે ભાઈ જ્યારે પણ આપણા વિસ્તારમાં જ્યારે પણ પાણી ભરાવવાનું છોડાવવાનું હોય ને ત્યારે મને કહેજો, આજીવન પાણીના પૈસા હું ભરતો રહીશ. આજે નહીં કાયમી માટે